પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ એ સંકલ્પ, એ દ્રઢ નિશ્ચય અને વર્ષની શરૂઆતમાં પોતાની જાત સાથે કરેલું એ પ્રોમિસ કે આ વર્ષે બોર્ડ 2025ની એક્ઝામમાં સારામાં સારું રિઝલ્ટ લાવવાનું અને માતા પિતાના ચહેરા પર એક પ્રાઉડ સ્માઇલ લાવવાનું. એ વાત, એ સપનું તો પૂરું થશે જો દરેકે દરેક વિષયમાં સારા માર્ક્સ આવશે. નો ડાઉટ આપણી પ્રિપરેશન ખૂબ સરસ ચાલી રહી છે, ખૂબ સરસ તૈયારી કરી રહ્યા છે, પણ થાય ને ક્યારેક કેવો સવાલ થાય, અસમંજસમાં આપણે આવી જઈએ કે ભાઈ સામાજિક વિજ્ઞાન જેવો વિષય કે જેમાં આટલા બધા ચેપ્ટર છે, શું એટલું બધું સિલેબસ આટલા ઓછા સમયમાં, હાઉ કેન વી કવર, આપણે કઈ રીતે કવર કરી શકશું? ડોન્ટ વરી, એકદમ સરળ સોલ્યુશન છે. કાન ખુલ્લા રાખીએ અને સ્ટ્રેટેજીને ધ્યાનથી સમજવાની છે. અમે છીએ ને તમારી સાથે, હે ને, જે અમે પ્રોમિસ કરેલું છે કે બોર્ડની એક્ઝામ દેવા જશો ત્યાં સુધીની છેલ્લી કલાક સુધી હાથ પકડીને મહેનત કરાવવાની છે, એ પ્રોમિસને નિભાવી રહ્યા છે. સો તમારા તરફથી પણ એટલો જ તમારે પ્રયાસ કરવાનો છે, ઇવન વધુ પ્રયાસ કરવાનો છે, કેમકે અમે તો માત્ર તમને પ્રોમિસ આપેલું છે, તમે તમારી જાતને અને તમારા પેરેન્ટ્સને પ્રોમિસ આપેલું છે. સો સ્ટાર્ટ કરીએ છીએ આજનો સેશન કે જેની અંદર આપણે સમજવાના છીએ કે સર સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનમાં બોર્ડ 2025ની એક્ઝામમાં 80 out of maximum માર્ક્સ કઈ રીતે લાવી શકાય ઓર સરળતાથી પાસ કઈ રીતે થઈ શકાય. સિમ્પલ વસ્તુ છે ભાઈ, તમે બે વિભાગ ખાલીને ખાલી કરી નાખો ને કે ભાઈ વિભાગ એ અને વિભાગ ડી, એટલે ઓવરઓલ તમારો વિભાગ એ જે છે, વિભાગ એ જે છે એ તમારો છે 24 માર્ક્સ, એટલે કે 24 માર્ક્સનો, અને વિભાગ ડી જે તમારો છે બોર્ડની એક્ઝામનો એ છે 20 માર્ક્સનો. સો 24 ને 20, 44 માર્ક્સ તમારા આમનામ થઈ જાય છે. કેટલા માર્ક્સ? 80 માંથી 44 માર્ક્સ માત્ર ને માત્ર બે વિભાગ કરવાથી. હવે વિભાગ એની અંદર કયા પ્રશ્નો આવે તમને ખ્યાલ છે કે ભાઈ જોડકા પૂછાય છે, હેને, ખરા ખોટા આવે છે, ખાલી જગ્યા આવે છે, એમસીક્યુ આવે છે અને એક બે શબ્દોમાં ઉત્તર લખવાના આવે છે. સો આ વિભાગ એ કે જેને છોટું છોટુંનો વિભાગ કહેવાય, તમે જુઓ ને જોડકા, ખરા ખોટા, ખાલી જગ્યા, એમસીક્યુ, એક બે શબ્દોમાં ઉત્તર, હેને. સો આ છોટો છોટો વિભાગ એ, પણ છોટો છોટો છે ને એ જ માર્ક લઈ જાય છે. થાય ને આવું? થાય ને આવું કે ભાઈ આ તો ઇઝી ઇઝી છે, ફટાફટ આન્સર લખીએ, આમાં ટાઈમ બચે છે, ફટાફટ પેપર પૂરું થાય છે. પણ ઇઝી વસ્તુ હોય ને યાદ રાખજો એ જ આપણો માર્ક લઈ જાય, હે ને. વિભાગ ડી કે જેની અંદર તમારે સવિસ્તર ઉત્તર લખવાના હોય છે, સરે ટોટલ 7 આપેલા હોય, આપણે પેપરમાં ટોટલ 4 અટેમ્પ્ટ કરવાના અને એ 4માંથી એક પ્રશ્ન તમારો ફરજિયાત હોય છે અને એ છે નકશો, મેપ. હવે સવિસ્તર ઉત્તરમાં શું બધે બધા ચેપ્ટરના મોટા પ્રશ્નોના જવાબ કરવા કે સિલેક્ટર જે બોર્ડવાળા પૂછે છે એ ચેપ્ટરના કરવા, અથવા કોઈ આઈએમપી પ્રશ્નોની વાત કરવી? કાન ખોલીને ધ્યાનથી સાંભળો, તમારા ટોટલ સિલેબસના બધા ચેપ્ટરમાંથી અમુક ચેપ્ટરને સેક્શન વાઇઝ અને પ્રશ્ન કયો છે એ પ્રમાણે જો ગોઠવી અને સ્ટ્રેટેજી વાઇઝ મહેનત કરો તો ઓછી મહેનતમાં, નહીં મહેનતમાં નહીં, મફતની મહેનતમાં નહીં, ઓછી મહેનતમાં વધુ માર્ક્સ ઓછા સમયમાં સ્કોર કરી શકાય. એટલે જો ટાર્ગેટ તમારો માત્ર ને માત્ર એવો હોય ને કે પાસ થવું છે અને 44 માર્ક્સ આમનામ મેળવી નાખવા છે, સો વિભાગ એ અને ડી પર ફોકસ કરાય. અને જેને 80 out of maximum માર્ક્સ લાવવા છે, સર મારે 80માંથી 75 લાવવા છે, 80 out of 70+ લાવવા છે, એ દરેકે દરેક સ્ટુડન્ટ માટે પણ વિભાગ એ અને ડી ખૂબ અગત્યનો બની જાય છે, કેમકે બી અને સીમાં માર્ક્સ ઓછા કપાશે. જ્યાં માર્ક્સ કપાશે ને એ બધે બધા વિભાગ એમાં, કેમકે જોડકાન, ખરા ખોટાન, ખાલી જગ્યા, એમસીક્યુ ને એક બે શબ્દો, હે ને. સો તમારા માટે એક મેગા સેશન આવી રહ્યો છે કે જેની અંદર તમે બધાને વિભાગ એ અને વિભાગ ડી આખો કરાવવામાં આવશે, આઈએમપી પ્રશ્નો આપવામાં આવશે વિભાગ એ ના પણ અને વિભાગ ડી ના પણ, ખૂબ ભરી ભરીને થાકી ના જઈએ ને ત્યાં સુધીની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. અને આ મેગા સેશન છે એ આવનારી 8 તારીખે છે, 8 ડિસેમ્બર 2024, બપોરના 3 વાગે શરૂ થશે
એટલે જમી કારવીને છે એ મેગા સેશનમાં વહી આવવાનું છે અને રાતના 9 વાગ્યા સુધી આ મેગા સેશન ચાલશે. 3 થી 9 સુધીના આ મેગા સેશનની અંદર તમારો વિભાગ એ અને વિભાગ ડી, વિભાગ એ કે જે 24 માર્ક્સનો છે, વિભાગ ડી કે જે 20 માર્ક્સનો છે, ટોટલ થયા 44 માર્ક્સ. તો 44 માર્ક્સનો કાર્યક્રમ એક જ દિવસમાં 8 ડિસેમ્બરે 3 થી લઈને 9 સુધીમાં થવાનો છે. સો આ મેગા સેશન તમારે અટેન્ડ કરવો હોય તો તમે અટેન્ડ કરી શકો છો. આના માટેનું રજિસ્ટ્રેશન કરાવવું હોય સર તો અમારે ક્યાં કરાવવાનું, કોને પૂછવાનું, કોને કહેવા જવાનું? કોઈને ક્યાંય કહેવા જવાનું નથી. 72 72 86 86 71 પર તમારે બિંદાસ કોલ કરવાનો છે. જો આ નંબર બિઝી આવતો હોય કે ભાઈ બીજા વિદ્યાર્થીઓ ફોન કરે છે તો તમારે ફોન કરવાનો છે 86 20 86 20 68 પર. બેમાંથી કોઈ પણ એક નંબર પર ફોન કરી અને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. સર ઓર મેમને વાત કરવાની કે સાહેબ મેમ અમારે સામાજિક વિજ્ઞાનનો જે આ 8 ડિસેમ્બરે મેગા સેક્શન છે એ મેગા સેશન માટેનું રજિસ્ટ્રેશન કરાવવું છે. એટલે તમને ઇન્ફોર્મેશન આપશે કે કઈ રીતનું તમારે આગળ પ્રોસેસ કરવી, કઈ લિંકમાંથી કઈ રીતના ઓપન થવું. ડન છે? સો મળીએ છીએ આ મેગા સેશનમાં. તમને વિવેક સર ખૂબે ખૂબ સારી પ્રિપરેશન કરાવવાના છે અને આઈએમપી પ્રશ્નો સહિત તમારી પ્રેક્ટિસ થાય, તમને સાથોસાથ યાદ રહેતું જાય, ઇઝી ટેકનિક ગોખવું ના પડે, એ બધી ઇઝી ટેકનિકથી આપણે શીખવાડે છે. સો આ મેગા સેશન સવાલ થાય સાહેબ, આ મેગા સેશનની પ્રાઇસ શું થાય ને સવાલ? કેમ કે આખું વર્ષ આપણે કોઈ ટ્યુશનમાં જતા હોય તો જે તે ટ્યુશનની અંદર આપણે 6 7 વિષય તો નહીં પણ મુખ્ય 4 વિષય જ ભણાવતા હોય તો એ 4 વિષય આખા કમ્પ્લીટ કરાવવા માટે આખા વર્ષની ફી છે એ મિનિમમ 15,000 થી લઈને 20,000 થી લઈને 10,000 હશે કદાચ, ચલો ક્યાંક, હે ને, આ ફીસ રહેતી હોય છે. હવે એક વિષય કે જે સામાજિક વિજ્ઞાન, એના 80માંથી અડધા કરતાં વધુ માર્ક, એટલે કે 80માંથી 44 માર્ક્સ આખા વર્ષમાં નહીં એક જ દિવસની અંદર, અને એ છે 8 ડિસેમ્બર 2024 બપોરે 3 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધીમાં કવર થાય, તો સાહેબ આની પ્રાઇસ શું હશે? શું અમારી પ્રાઇસ 10,000 હશે? નહીં, તમારી પ્રાઇસ હશે 1,000. એવું કોઈ તમને કહે તો એ વાત ખોટી છે, હે ને? કેમ કે વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓના હિતમાં મેક્સિમમ લાભ મળે ઓછામાં ઓછા સમયમાં, એટલા માટે તમારી પ્રાઇસ 1,000 નથી, તમારી પ્રાઇસ 500 નથી, તમારી પ્રાઇસ 250. તો શું સાહેબ આ મફતમાં છે? ના ભાઈ, આ બધું એરેન્જ થતું હોય, જે તે ટીચર લેક્ચર્સ લેતા હોય, તમારા માટેની PDFs બનતી હોય, એડિટિંગનો સ્ટાફ હોય, કોલિંગ સ્ટાફ હોય, તો એના માટેનો જે મતલબ મેન્ટેન ચાર્જ છે એ તમારે ભરવાનો રહેશે. આમ કયો તો તમારો આ કોર્સની ફી છે 179 રૂપીઝ, માત્ર અને માત્ર 179 રૂપિયામાં તમે આખો મેગા સેશન અટેન્ડ કરી શકો છો. અને વાતની ખાતરી છે કે બપોરે 3 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીનો જે કાર્યક્રમ છે એ મેગા સેશનમાં તમારો વિભાગ એ ને લઈને અને વિભાગ ડી ને લઈને એટલો કોન્ફિડન્સ બુસ્ટઅપ થશે કે નહીં સર, 44 માંથી 40 ઉપર તો આવે જ તે. સો રજિસ્ટ્રેશન માટે ઉપર આપેલા નંબર ઉપર કોલ કરો. મળીએ છીએ આ મેગા સેશનમાં. વિવેક સર તમારી રાહ જોઈ રહ્યા છે, જોરદાર પ્રિપરેશન કરવાની છે દોસ્ત. ઓલ ધ બેસ્ટ, જય હિન્દ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.